હવે ધીરે ધીરે ચોમાસું નજીક આવી રહ્યું છે, તેમ તેમ હવે રાજ્યમાં વરસાદી માહોલ પણ જોવા મળી રહ્યો છે. આજે પણ કેટલાક વિસ્તારમાં વરસાદ પડ્યો અને હવામાન વિભાગ દ્વારા હવે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. વિંડીના માધ્યમથી સમજીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાકનું ડિજિટલ પ્લેટફોર્મ. આપનું સ્વાગત છે, હું છું આપની સાથે વત્સલ. વિંડીના માધ્યમથી સમજીશું કે આજે સાંજથી લઈને રાત દરમિયાન અને આવતીકાલના દિવસ દરમિયાન કેવું વાતાવરણ રહેવાનું છે, વિંડી શું કહે છે. તો પહેલાં તો તમે જુઓ કે હવે ધીરે ધીરે જેમ જેમ ચોમાસું આગળ વધી રહ્યું છે તેમ તેમ માહોલ તમે જોઈ શકો છો. આ જે વિસ્તાર છે અહીંયા ભરપૂર ચોમાસું જામ્યું છે. ચોમાસાની શરૂઆત અહીંયાથી થઈ, હવે તમે જુઓ અહીંયાથી શરૂઆત થઈ, ધીરે ધીરે ચોમાસું આગળ વધતું ગયું, ધીરે 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 હવે અહીંયા સુધી ચોમાસું આવી ગયું છે. આ છે મુંબઈ. સામાન્ય રીતે તમને ખબર છે કે મુંબઈમાં ચોમાસાની શરૂઆત થાય અને ધીરે ધીરે ગુજરાતના દક્ષિણ ગુજરાતથી વલસાડથી ચોમાસું ગુજરાતમાં પ્રવેશ અને ધીરે 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 આખા ગુજરાતમાં ચોમાસું પ્રસરી જાય. હવે તમે જુઓ કે મુંબઈની એકદમ નજીક ચોમાસું આવી ગયું છે. હમણાં બે દિવસ પહેલાં જ મુંબઈમાં વરસાદ પડ્યો, પણ એક તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન છે અને બીજી તરફ હવે પ્રી મોન્સૂન એક્ટિવિટી ખૂબ જ ઝડપથી થઈ રહી છે, કારણ કે ચોમાસું ધીરે ધીરે હવે ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. જે રીતે મેં તમને પહેલાં પણ કહ્યું તો ગુજરાતમાં 13-14 તારીખની અંદર હવે વિધિવત રીતે ચોમાસું શરૂ થઈ જવાનું છે. આ વખતે હવામાન વિભાગે પણ કહ્યું હતું કે આ વખતે ચોમાસું બે દિવસ વહેલું શરૂ થવાનું છે, જો કે ખેડૂતો માટે ખૂબ સારું પણ છે. હવે તમે જુઓ કે આ જેટલો પણ વિસ્તાર છે અહીંયા ચોમાસું ભરપૂર જામ્યું છે. થંડરસ્ટોર્મ એક્ટિવિટીની સાથે ચોમાસું આજે પૂનાનો વિસ્તાર છે, મુંબઈ સુધી ચોમાસું આવી ગયું છે. હવે તમે જુઓ કે આજે ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જે રીતે મેં તમને ગઈકાલે પણ સમજાવેલું કે ગુજરાતના દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, ડાંગ અને કેન્દ્રશાસિત પ્રદેશ છે એમાં દમણ, દીવ, દાદરાનગર હવેલી, સેલવાસ આ વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવેલી અને સાથે સાથે છોટાઉદેપુરમાં પણ વરસાદની આગાહી હતી. તો આજે સવારથી છોટાઉદેપુરમાં ખૂબ જ વરસાદ પડ્યો છે. ઠેર ઠેર પાણી પાણીના દ્રશ્યો પણ જોવા પડ્યા, માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા. હવે તમે જુઓ, આપણે થોડો સમય આગળ લઈ જઈએ, હવે આપણે ગુજરાત પર ફોકસ કરીએ. હું થોડું ઝૂમ કરું એટલે તમને ખ્યાલ આવે. હવે આપણે જોવાનું એ છે કે ગુજરાતમાં શું પરિસ્થિતિ રહેવાની છે. હું તમને આજે ગુજરાતનું જે વેધર ફોરકાસ્ટ છે તેના મુજબ પણ બતાવીશ કે ચોમાસાનું જે ડેવલપમેન્ટ છે એ કેવી રીતે થયું, કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં ક્યાં પહોંચ્યું એ પણ આપણે સમજીશું. પહેલાં આપણે ગુજરાતની પરિસ્થિતિ સમજી લઈએ, કારણ કે ગુજરાત આપણા માટે વધારે પ્રાયોરિટી છે કે ગુજરાતમાં શું પરિસ્થિતિ રહેવાની છે. હવે તમે જુઓ કે જે કોસ્ટલ બેલ્ટ વિસ્તાર છે એ વિસ્તારની અંદર ખાસ કરીને આપણને ખબર હોય છે કે ચોમાસામાં વરસાદ વધારે પડતો હોય છે. હવે તમે જુઓ કે જે રીતે મુંબઈમાં ચોમાસું હવે એકદમ નજીક આવી ગયું છે અને વિધિવત રીતે ચોમાસું શરૂ પણ થઈ જશે હવે એકથી બે દિવસની અંદર. હવે તમે અહીંયા જુઓ કે મુંબઈમાં ચોમાસું આવી ગયું છે, તેની સાથે હવે જે રીતે મેં કહ્યું તો આ કાલે સવારે 6 વાગ્યાનો સમય છે. આ રહ્યું સુરત, આ છે વલસાડ. હવે તમે જુઓ કે આ વચ્ચે નવસારી આવ્યું, એટલે આ જે વિસ્તાર છે એ વિસ્તારમાં તમે વરસાદ જોઈ શકો છો. કાલે 6 વાગ્યાનો ટાઈમ છે. આ મુંબઈમાં ફૂલ ચોમાસું શરૂ થઈ ગયું છે, આવતીકાલે છે 10 તારીખ. હવે તમે જુઓ કે આ વિસ્તારમાં શું પરિસ્થિતિ છે. હવે આપણે થોડો સમય આગળ લઈ જઈએ એટલે તમને ખબર પડે કે કાલે દિવસ દરમિયાન શું પરિસ્થિતિ રહેવાની છે. મેં વધારે ઝૂમ એટલા માટે કર્યું કે તમને થોડા અંદરના જે વિસ્તાર છે એના વિશે પણ ખબર પડે. હવે આ 10 વાગ્યાનો સમય છે. 10 વાગ્યાના સમયે તમે જુઓ કે 10 વાગ્યે શું પરિસ્થિતિ છે. આ સિલવાસા છે, સિલવાસા, આ વલસાડ. ધીરે ધીરે વરસાદ ઓછો થઈ રહ્યો છે, પરંતુ વાદળછાયું વાતાવરણ અહીંયા તમને જોવા મળે છે. હવે આપણે સમયને આગળ લઈ જઈએ એટલે કાલે બપોર સુધીમાં શું પરિસ્થિતિ રહેવાની છે એ પણ આપણા માટે એટલી જ મહત્વની છે, કારણ કે હવે ધીરે ધીરે જે રીતે આગાહી કરવામાં આવી છે અને ચોમાસું આગળ વધી રહ્યું છે. હવે હવે તમે જુઓ કે સમય છે 5 વાગ્યાનો. સાંજે 5 વાગ્યા દરમિયાન તમે જોઈ શકો છો કે આ છે આહવા, એટલે કે ડાંગનો વિસ્તાર. આ તાપી જિલ્લાનું વ્યારા છે. આ સિલવાસા છે અહીંયા, એટલે તમે જુઓ કે એની આસપાસનો જે વિસ્તાર, આ મહારાષ્ટ્રમાં તો તમને ભરપૂર ચોમાસું અહીંયા શરૂ થઈ ગયું છે થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે. એટલે કાલે આ દિવસભરનો આ માહોલ છે કે આ વિસ્તારમાં વરસાદ પડવાનો છે. હવે આપણે એ જોઈ લીધું, આ દક્ષિણ ગુજરાતનું હતું. હવે આપણે એ જોઈએ કે સૌરાષ્ટ્રમાં શું પરિસ્થિતિ રહેવાની છે. તો સૌરાષ્ટ્રમાં પણ આપણે જોઈ લઈએ, કારણ કે જે રીતે હવામાન વિભાગ દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કે હવે 4-5 દિવસ જે વરસાદની આગાહી કરવામાં આવી છે એમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે, સાથે 1-2 દિવસની અંદર મધ્ય ગુજરાતમાં વરસાદ પડશે અને 3 દિવસની અંદર સૌરાષ્ટ્ર સુધી વરસાદ પહોંચશે. હવે તમે જુઓ કે ફરીથી હું થોડો સમયને પાછળ કરું છું એટલે તમને ખબર પડે કે આજે સાંજે 6 વાગ્યાનો સમય છે. આજે સાંજે 6 વાગ્યા પછી હવે ધીરે ધીરે આપણે વિંડીને આગળ લઈ જઈએ. હવે તમે જુઓ કે આ રાત્રે 9 વાગ્યાનો સમય છે, ત્યારે વિંડી મુજબ આ વિસ્તાર એવો છે કે તમને અહીંયા વરસાદ જોવા મળી રહ્યો છે. હવે તમે જુઓ કે આપણે થોડો સમય આગળ કર્યો તો 8 વાગ્યાનો સમય છે, તો ત્યારે આ
અમરેલીનો વિસ્તાર છે, અમરેલીના વિસ્તારમાં તમને વરસાદ જોવા મળી રહ્યો છે, સાથે જસદણ, રાજકોટ. હવે આપણે થોડું આગળ કરીએ એટલે તમે સમજો કે કાલે દિવસભર શું પરિસ્થિતિ રહેવાની છે, કારણ કે હવે ધીરે ધીરે પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ એટલી જ તેજ થઈ ગઈ છે, કારણ કે વરસાદ હવે શરૂ થઈ ગયો છે. હવે તમે જુઓ કે આ કાલે સવારે 6 વાગ્યાનો સમય છે અને એ 6 વાગ્યા દરમિયાન આ દક્ષિણ ગુજરાતનો વિસ્તાર તમે જોઈ લો, તાપી જિલ્લાનો વરસાદ થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદ પડશે, એટલે કે ગાજવીજ સાથે વરસાદ પડશે. અને જે રીતે કહેવામાં આવી રહ્યું છે કેટલાક વિસ્તારની અંદર 30-45 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે, એટલે આ વિસ્તારમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે. અને હવે જે રીતે 4-5 દિવસની આગાહી કરવામાં આવી છે અને ત્યારબાદ વિધિવત રીતે ચોમાસું પણ શરૂ થઈ જવાનું છે 13-14 તારીખે. હવે આપણે ભીંડીના મુજબ તો સમજી લીધું, હવે ગુજરાત નો જે વેધર ફોરકાસ્ટ છે એ શું કહે છે એ પણ આપણે સમજીએ. હવે તમે જુઓ, હું તમને એ સમજાવવા માંગીશ કે આ જે વિસ્તાર છે આમાં જે સૂર્ય બતાવવામાં આવ્યો છે એ સૂર્ય શું દર્શાવે છે કે અહીંયા તડકો છે. આ છે રાજકોટ, આ છે અમરેલી, અહીંયા તમને તડકો જોવા મળી રહ્યો છે. હવે આ છે વડોદરા. જુઓ, ગુજરાત વેધર ફોરકાસ્ટ પણ શું કહી રહ્યું છે કે વડોદરામાં પણ વાદળછાયું વાતાવરણ છે. સુરત, આખો દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર છે એમાં તમે જોઈ લો કે અહીંયા તમને ક્યાંય સૂર્ય નથી જોવા મળતો, એટલે કે આ વિસ્તારની અંદર વરસાદ દર્શાવવામાં આવ્યો છે. હવે આ જેટલો પણ કોસ્ટલ બેલ્ટ એરિયા છે તમે જોઈ લો, ત્યાં તમને સૂર્યની સાથે સાથે વાદળો પણ જોવા મળી રહ્યા છે, એટલે કે આ નલિયાનો વિસ્તાર છે. આ કરંટ વેધર છે, આ આજના ડેટા છે. હવે આપણે ચોમાસાનું ડેવલપમેન્ટ હું તમને બતાવીશ કે ચોમાસું ક્યાંથી શરૂ થયું અને કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં ક્યાં પહોંચ્યું. તો હવે તમે અહીંયા જોઈ શકો છો કે આ ચોમાસું છે એ શરૂ થયું, બરાબર છે. સામાન્ય રીતે શું હતું કે અંદમાન નિકોબારમાં ચોમાસાની શરૂઆત થઈ અને ત્યારબાદ ધીરે ધીરે એ દક્ષિણ ભારત સુધી પહોંચે છે. આ રહ્યું અંદમાન નિકોબાર, અહીંયાથી ચોમાસાની શરૂઆત થાય, ધીરે 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 એ ચોમાસું અહીંયાથી આગળ વધતું આમ આવે, ધીરે ધીરે અહીંયાથી વધતું અહીંયા આવે, એટલે દક્ષિણ ભારતથી લઈને ધીરે ધીરે આ ચોમાસું અહીંયાથી નીકળેલું ચોમાસું અહીંયાથી આવતું જ્યારે જ્યારે અહીંયા મુંબઈ છે, મુંબઈ પહોંચી ગયું અને મુંબઈ આવ્યું ને એના 4-5 દિવસની અંદર વધીને વધીને એક સપ્તાહની અંદર ગુજરાતના દક્ષિણ, એટલે અહીંયા મેં તમને જે રીતે કીધું સુરત વલસાડ છે અહીંથી ચોમાસું શરૂ થાય અને આ ગુજરાતની અંદર પ્રસરી જાય. હવે તમે જુઓ કે આજે 8 તારીખ છે, 8 જૂન. હવે જે ચોમાસું અહીંયાથી શરૂ થયું હતું એ 8 જૂન એટલે અહીંયા સુધી આવી ગયું છે. હવે તમે જુઓ અહીંયા શું આવ્યું, મુંબઈ અને મહારાષ્ટ્ર, આ મહારાષ્ટ્રનો વિસ્તાર છે, ઉત્તર કોંકણ વિસ્તાર અહીંયાથી આવ્યો, બરાબર છે. એટલે અહીંયા સુધી ચોમાસું આવી ગયું છે, એટલે હવે વિધિવત રીતે 1-2 દિવસની અંદર મુંબઈમાં ચોમાસું બેસી જશે અને 3-4 દિવસની અંદર 13-14 તારીખ સુધીમાં ગુજરાતમાં ચોમાસું શરૂ થઈ જશે. હવે એક આપણે એ પણ જોઈ લઈએ કે જે સેટેલાઇટ તસવીર છે, સેટેલાઇટ તસવીર શું કહે છે આજની પરિસ્થિતિ આપણે નજર કરીએ સેટેલાઇટ તસવીર પર, કે સેટેલાઇટ કેટલા વાદળો ક્યાં શું છે. સાંજે મેં 7 વાગ્યાનો સમય કર્યો છે એટલે તમે સમજી શકો કે 7 વાગે શું પરિસ્થિતિ હોય છે. થોડું ઝૂમ આઉટ કરીએ એટલે આપણને પ્રોપર દેખાઈ શકે. હવે તમે જુઓ કે આ છે સેટેલાઇટ, અલગ અલગ મોડેલ છે કે જેમાં આપણને અલગ અલગ વસ્તુ ખબર પડતી હોય. હવે આ મેં સેટેલાઇટ તમને એટલા માટે હું સેટેલાઇટ બતાવું છું કે સેટેલાઇટ તસવીર શું બતાવી રહી છે, શું દર્શાવી રહી છે, કયા વિસ્તારમાં કેટલા વાદળો છે, કારણ કે સેટેલાઇટ તસવીરમાં આપણને સ્પષ્ટપણે ખબર પડે કે કેટલા વિસ્તારમાં વાદળો છે અને શું છે. તો તમે જોઈ શકો છો, આ મેં ઝૂમ આઉટ એટલા માટે કર્યું છે કે જેથી કરીને તમને સ્પષ્ટ દેખાય કે કેટલા વિસ્તારમાં શું છે. હવે તમે જુઓ કે આ મહારાષ્ટ્રનો વિસ્તાર છે, અહીંયા તમને ભરપૂર વાદળો જોવા મળી રહ્યા છે. આ બંગાળાની ખાડીનો વિસ્તાર છે, અંદમાન નિકોબારથી ચોમાસું શરૂ થયેલું, એ ધીરે 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 દક્ષિણ ભારતથી થઈને અહીંયા આવ્યું. હવે તમે જુઓ દક્ષિણ ભારતનો જે આ વિસ્તાર છે અહીંયા પણ એ જ પરિસ્થિતિ છે, હૈદરાબાદ છે, બેલાગાવી છે, આ મહારાષ્ટ્ર, હવે મુંબઈમાં પણ એ શરૂ થઈ ગયું. આ અહીંયા આપણું સુરતનો એ વિસ્તાર છે, એટલે આ વિસ્તારમાં પણ તમે જોઈ શકો છો કે વાદળો તમને જોવા મળી રહ્યા છે. અહીંયા છૂટા છવાયા વાદળો છે અમદાવાદમાં. હવે તમે જુઓ કે આજે સવારે આપણે જોયું કે અમદાવાદમાં પણ ક્યારેક થોડા વાદળો હતા, ક્યારેક તડકો હતો, એટલે આ વિસ્તારમાં આ પરિસ્થિતિ છે. આ સેટેલાઇટ તસવીર છે, તમે જુઓ કે આ વિસ્તારમાં ભરપૂર ચોમાસું જામ્યું છે. તો હવે આપણે વધારે રાહ નહીં જોવી પડે, હવે ટૂંક સમયમાં વિધિવત રીતે ચોમાસું શરૂ થઈ જશે. તો આ જ રીતે હું તમને રોજ અપડેટ્સ આપતો રહીશ, રોજ મળીશું, અને આ અપડેટ્સ મેળવવા માટે તમે સતત જોડાયેલા રહો Zee24 કલાક સાથે. અને હા, જો Zee24 કલાકને બીજા કોઈ ડિજિટલ પ્લેટફોર્મ પર ફોલો નથી કરતા, જેમ કે યુટ્યુબ, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, તો હમણાં જ ફોલો કરી દેજો, કારણ કે અમે દરેકે દરેક પ્લેટફોર્મ પર સત્ય સચોટ સૌથી પહેલાં માહિતી તમારા સુધી પહોંચાડીએ છીએ. તો ફરીથી મળીશું, આવજો.